નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 10 કે જેનું નામ છે આપણે અઢી આના, એમના લેખક છે સ્વામી સચ્ચિદાનંદ. આજે ચેપ્ટર છે એ અમે આત્મકથા રૂપે અહીં રજૂ કરેલી છે. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, આપણે કવિ છે એમનો પરિચય લઈશું કે પાટણ જિલ્લાના સ્વામી તાલુકાનું ભૂજપુર ગામ એ સ્વામી સચ્ચિદાનંદનું વતન હતું. તેઓ પેટના હજી દંતાલી પાસે ભક્તિ નિકેતન આશ્રમ સ્થાપીને લોક કલ્યાણની અનેકવિધ પ્રવૃત્તિઓ પણ કરી રહ્યા છે. તેઓ આપણા આધુનિક યુગના ક્રાંતિકારી વિચારો ધરાવનાર સંન્યાસી છે. મારા અનુભવો, વિદેશ યાત્રાના પ્રેરક પ્રસંગો, ધર્મ, ચાલો અભિગમ બદલીએ, છેલ્લી ટેમ વગેરે પુસ્તકોમાં સમાજ, રાષ્ટ્ર અને માનવ કલ્યાણના પુરસ્કર્તા આ જીવન ચિંતનના સ્પષ્ટ અને નિડર વિચારો વિધગતાથી રજૂ થયા છે. આ તેઓ કવિનો પરિચય, જેનું નામ છે સ્વામી સચ્ચિદાનંદ. હવે આ ચેપ્ટરમાં જે નામ છે આપણે અઢી આના, તો એમાં કવિ દ્વારા શું સમજાવવામાં આવે છે એ વાત સમજશું કે આ આત્મકથાના અંશમાં વિદ્યાભ્યાસ માટે એટલે કે ભણવા માટે લેખકની લગ્ની અને એ માટે એમણે કરેલી જે મથામણ છે અને એમણે વેઠેલી મુશ્કેલીઓ પ્રેરણાદાયી ચિંતા રજૂ કરે છે. જિજ્ઞાસા પ્રેરક પ્રસંગ કથન અને સંઘર્ષજન્ય પરિસ્થિતિ નિરૂપણને રોચક બનાવે છે. તો આ એક નાનકડો પરિચય આપ્યો કે ભાઈ આ ક્ષેત્રમાં આપણે જે લેખક પોતે ભણવા માટે શું શું મથામણ કરે છે, કેવી તકલીફો પડે છે, છતાં પણ પોતે ભણે છે એના વિશે વાત આપણે સમજાવે છે. પેજ નંબર 53 ઉપર પેલો પેરેગ્રાફ, બાલ્યકાળમાં અમે પાઠશાળાના થોડા શ્લોકો અને લીટી વગેરે અધ્યયન કરેલ. લેખક આપણે સમજાવે છે કે બાલ્યકાળ એટલે કે બચપણમાં લેખક જ્યારે નાના હતા ત્યારે એમણે પાઠશાળામાં ગયા હતા, થોડા શ્લોકો અને લીટી વગેરે પોતે ભણ્યા હતા, પણ વ્યાકરણ વગેરે કશું જાણતા નહીં. લેખકને વ્યાકરણ છે એ જરા પણ ન આવડતું. મને રહી રહીને થયા કરતું હતું કે જો મારે સારી રીતે ધર્મ પ્રચાર કરવો હોય તો સંસ્કૃત વિદ્યા છે એ મારે ભણવી જોઈએ. મારી 23 વર્ષની ઉંમર થઈ ગઈ હતી અને હું હવે મને પોતાના ભણવા માટે ઘણી મોટી ઉંમરનો માનતો હતો. સૂર પુરાના એક મહિનાના નિવાસ દરમિયાન અધ્યયન કરવાના મારા વિચારો છે એ પાકા થઈ ગયા. મારી ઈચ્છા હતી કે હું એક બે વર્ષ થોડો વ્યાકરણ શીખી લઉં તો સારું, સંસ્કૃત શ્લોકોને સમજી શકું એટલે બસ. મેં સૂર પુરામાંથી સીધા મથુરા અને વૃંદાવન જવાનું નક્કી કરેલ. મને હૃદય આખું આખું ગામ હિલોડે છે એટલે આખું ગામ ભેગું થઈ અને મને મૂકવા આવેલ. સૌની આંખમાં આંસુ હતા. દર વર્ષે અહીં આવવાનું એવો સૌ આગ્રહ હતો. ધર્મના નામે અસંખ્ય લોકોએ અસંખ્ય અંગમાં ઉભા રહ્યા હોવા છતાં આજે પણ જો કોઈ નિષ્ફળ વ્યક્તિ ગામમાં આવી જાય તો લોકો એને ભાવ ઉભર થઈ જતા હોય છે. અહીંયા એક શબ્દ આવે છે કે નિષ્ફળ, તો નિષ્ફળનો મિનિંગ થશે કશું મેળવવાની જેને ઈચ્છા હોતી નથી એવા લોકો. અનિયંત્રિત સાધુઓ તથા ભિક્ષુકો, તાંત્રિકો, જ્યોતિષીઓ વગેરે પ્રજામાં અનિશ્ચિત અને ગ્લાનીકૃત છે એવું વાતાવરણ બનાવતા છોડતા ફરતા હોય છે. જો આ બધાને વ્યવસ્થિત તથા નિશ્ચિત કરી શકાય, નિશ્ચિત એટલે નક્કી કરી શકાય, તો ગણિતથી ગાણીને યોગ્ય અને અયોગ્ય, હિત અને અહિત, હિત એટલે કે સારું અને અહિત એટલે ખરાબ એનો ભેદ આપણે પારખી શકાય છે. ધાર્મિક ક્ષેત્રમાં બહુ મોટું કાર્ય થઈ શકે તેમ છે, પણ તેવું થઈ શકે એવું મને દેખાતું નથી. ત્યારબાદ પેજ નંબર 54 પર પેરેગ્રાફ નંબર 2, ઉંઝાથી ટ્રેન દ્વારા હું હરવા નથી, એટલે કે ઉંઝા સ્ટેશનથી છે ટ્રેન દ્વારા લેખક છે ભણવા માટે આગળ જાય છે. ગામ લોકોએ મને 30 રૂપિયા આગ્રહ કરીને આપ્યા. હવે મને લાગ્યું કે જો મારે અધ્યયન કરવું હોય એટલે જો શિક્ષણ મેળવવું હોય, ભણવું હોય તો પૈસાની જરૂર પડશે, એટલે સ્પર્શ નહીં કરું ને એવો નિયમ ચાલશે નહીં. ત્યારબાદ બીજો પેરેગ્રાફ, અજમેર રોકાઈને હું મથુરા આવ્યો. હું ઉતર્યો હતો તેની સામે જ જમનાજીનો ભરપૂર પ્રવાહ હતો. હું બેઠો બેઠો ઘણીવાર આ બધું શ્રદ્ધાળુઓને જોતો. આખું કહી કે જે શ્રદ્ધાળુઓ જે લોકો મંદિર આવતા હોય એમાંને આખું કહી શકાય. તેઓ જમનાજીને ખૂબ જ ઊંચે માનતા હતા. ઊંચે માનવા છતાં સ્વચ્છતા જરાય રાખતા નહીં, ગંદકીનો ભાર નહીં. લોકો બોલતા જમના પુણ્યથી ઉપાસે. મારા મનમાં પ્રશ્ન થતા, આ જલ પ્રવાહ પણ કૃપા કરતો હશે? પ્રકૃતિ પૂજનમાં અટવાયેલા માણસોને નથી તો એક ક્રમ નિષ્ઠ થતી કે પ્રાકૃતિક સૌંદર્યની પ્રતિતિ પણ થતી નથી? અહીંયા એક સરકાર છે કે પ્રતિતિ, પ્રતિતિ એટલે કે લોકોને જરા પણ ખાતરી થતી હોતી નથી. બસ કર આચમન અને માર ભૂલ
तर घूंघट अने धक्का मुक्ति करी अने निकटता बाहर चारे तरफ गंदगी गंदगी थई गई। धार्मिकता एवं जरा पण लागे नहीं, आमा कोनो कल्याण थाय। एना पछी चौथो परिगत थोड़ा दिवस मथुरा रही अने हूँ वृंदावन गई। ज्ञानी गाड़ी माथी मने एक मोटो आश्रम देखायो। त्यारबाद पेज नंबर 55 पर नाम पर घना मोटा अक्षर लखेलो के स्रोत मुनि आश्रम। मैं नकली तरीके स्टेशन की गाड़ी उभी रहे पची आ आश्रम में रहवा मां माटे हूं जैस। निर्णय प्रमाणे रेलवे स्टेशन थी आवियो तथा मारी बार जणावी के मारे संस्कृत भणवु छे, मने रहेवानी तथा भणवानी सगवड अहीं मळी शकशे। आश्रम ना जे व्यवस्थापक हता स्वामी जी कहे के अमारे पंडित जी आपको पढ़ने देंगे लेकिन रहने की जगह नहीं है। मैं पूछू के भाई तो बीजी कोई जगह हो तो मने बताओ। એમણે મને દૂર આવેલા પરમહંસ આશ્રમનું નામ આપ્યું અને ત્યાં જવાનું સૂચન કર્યું। સાથોસાથ લઘુ કોમોથી લઈને આવતીકાલે ભણવા આવી જવા પણ સૂચવ્યું હતું। અહીંયા આપણે શબ્દ આવે છે કે લઘુ કોમોથી, તો આપણે લઈ લઈશું લઘુ કોમોથી એક પુસ્તક છે, પહેલું પુસ્તક છે એ સંસ્કૃત વ્યાકરણ શીખવા માટેનું એક પુસ્તક છે જેનું નામ લઘુ કોમોથી છે। એટલે સામે કીધું કે આપણે આવો લઘુ કોમોથી પુસ્તક સાથે લાવજો। વિશાળ આશ્રમના બંધ પડેલા 85 લોકોને જોતા હું બહાર નીકળ્યો અને પરમહંસ આશ્રમ જતા પહેલા લઘુ કોમોથી ખરીદી લેવા બજારમાં ગયો। વિતા પેસ ગોરખપુરની દુકાને સસ્તા અને સારા પુસ્તક મળતા હતા। મેં લઘુ કોમોથી જોઈ, એનું મૂલ્ય 10.5 આના એટલે કે લગભગ 65 પૈસા જેટલું હતું। મારી પાસે માત્ર 8 જ આના બચ્યા હતા, બાકીના 18 આના એટલે કે 15 પૈસા લાવવા ક્યાંથી? હું નિરાશ થઈ ગયો। પુસ્તક પાછું આપી દીધું। સંસ્કૃત ભણવાની તીવ્ર તાલા રહી એટલે મને ખૂબ જ ઈચ્છા હતી। હવે શું કર, લગભગ માઇલ રોડ પર દૂર પરમહંસ આશ્રમે પહોંચી ગયો એટલે કે પૈસા ન હોવાને કારણે લેખક પુસ્તક પાછું આપી અને પોતાના રહેવાના આશ્રમે પોતે પાછા આવે છે। પરમહંસ આશ્રમ એટલે જેને કોઈ આશ્રમમાં સ્થાન ન મળે તેને માત્ર ઉતરવાની જગ્યા, પાણી પીવા માટે કુવા સિવાય બીજી કોઈ સગવડ મળતી નહીં। અન્નક્ષેત્ર એટલે કે ભોજન કરો અથવા તો ભૂખ્યા રહો, અહીં પોતાનું પાથરું પાથરીને સુવો અને કુવાનું પાણી તમે પી લો। માત્ર એક જ રંગોટી લગાવીને રહેતા સ્વામી બીડી બીડી જે સંચાલન કરતા, માણસ તો સારા ભલા અને સમજુ, મને થોડી પૂછપરછ કરી પછી એક ખુલ્લી રહસ્યમાં આશ્રમ લગાવવા કહ્યું। હું અહીં રસોડ ન હતો એટલે જપવાનો તો પ્રશ્ન જ નહોતો। હું મારું પાથરું પાથરી અને બેઠો પણ ચિંતામાં પડી ગયો, ભાઈ મારે ભણવું છે, પુસ્તક લેવું છે પણ એટલા રૂપિયા મારી પાસે નથી, આવતીકાલથી ભણવાનું શરૂ કરવું છે પણ લઘુ કોમોથી એટલે પુસ્તક વગર મારે કેમ ભણાશે, અઢીયાના લાવવા ક્યાંથી? વાતાવરણ ખૂબ જ અજાણ્યું હતું, કોઈની પાસે કશી વાત કરી શકાય ન હતી, શું કરું? કેટલોક સમય ગમગીન રહ્યા પછી લેખકથી ખૂબ જ ઉદાસ થઈ ગયા। એના પછી એક ચમકાર હતો એટલે કે મગજમાં એક વિચાર આવે છે કે વૃંદાવનના મુખ્ય મંદિર એટલે કે બિહારીજીના દર્શન કદાચ અપમાન કરશે તો ત્યાર પછી પેજ નંબર 56 ઉપર માણસમાં જ્યારે યાચના વૃત્તિ જાગે, અહીંયા આપણે સત્તા રહે છે વિદ્યાર્થી મિત્રો, યાચના વૃત્તિ એટલે કે માંગવાની ઈચ્છા, ઘણા લોકોને માંગવાની ખૂબ જ એવી એ હોય છે એટલે કે લેખક હતા એ ગમતું નહીં પણ હવે પૈસા એટલા ઓછા હતા તો એને ખાસ તો કોઈ પાસે માંગવા જ પડશે। એટલે કે માણસમાં જ્યારે યાચના વૃત્તિ જાગી જાય ને ત્યારે તેનો તેજ, કુમારી અને વ્યક્તિત્વ છે ને એ બિલકુલ ઢીલા થઈ જાય છે। એવો મને પ્રતિક્ષણ અનુભવ થવા લાગ્યો। અહીંયા શબ્દ આવે છે કે પ્રતિક્ષણ એટલે કે આપણે શબ્દ કરીએ તો ક્ષણ, લગભગ દૂર પાયેલા રસ્તા ઉપર એટલા જ ના માણસો મને મળ્યા, મેસોને નિહાળ્યા એટલે જોયા પણ કોઈની પાસે અઢિયા ના માંગી શક્યો નહીં। બિહારીજીનું મંદિર હવે નજીક આવી ગયું હતું, મને થયું કે હું અઢિયા ના માંગી શકીશ નહીં અને પુસ્તક વિના કેમ ભણીશ, નિરાશા ખૂબ જ વધી ગઈ। એવામાં મારી દ્રષ્ટિ રોડ ઉપર બેસીને ટુકડામાં પડો વેચતા એક માણસ ઉપર પડી, કોઈ અગમ્ય પ્રેરણાથી હું તેની પાસે ગયો, મારી હથેળીમાં રાખેલા આ ખાના તેને બતાવ્યા અને મેં એવું કહ્યું કે મારે તો એક સંસ્કૃત પુસ્તક જોઈએ છે
અઢિયાના એમાં ફૂટે છે જો તમે મને આપશો તો હું તમને જ્યારે પણ મળશે ને ત્યારે તમને પાછા આપી દઈશ પણ જો નહીં સગવડ થાય તો હું તમને આપી શકીશ નહીં એવું મેં તે વ્યક્તિને કહ્યું અસ્મત વિચાર કર્યા વગર એણે મને તરત જ અઢિયાના આપી દીધા મારા આનંદનો ભાગ ન હતો મને થયું કે નરસિંહ મહેતાની હિંમતી ભગવાને આવી રીતે સ્વીકારી હશે ઝડપથી હું પેલી દુકાન તરફ દોડ્યો દુકાન બંધ થઈ રહી હતી દુકાનદારે પણ પુસ્તક આપ્યું જાણે કે સ્વર્ણનો ખજાનો મને મળી ગયો હોય એવા હરખથી અમે ઉલ્લાસ પાછો કર્યો હું મૂર્તિ પૂજાનો બહુ માનતો ન એમ છતાં કોઈ કોઈ વાર પ્રસિદ્ધ મંદિર વગેરે હોય તો દર્શન કરવા મને બાદ નથી બિહારીજીના દર્શન કરીને દિવસ આઠમ્યા પહેલા આશ્રમમાં આવી ગયો આ આશ્રમને બંધ કરવાનો દરવાજો હતો નહીં તેમ વીજળી પણ હતી એટલે કે લાઈટ પણ નથી એટલે કોઈ ને કોઈ પ્રજાને ચૂપચાપ પોતાના આશ્રમે જઈ અને બેસી ગયો મને બરાબર યાદ છે કે એક મહિના સુધી મારી પાસે કશું આવ્યું ન હતું એક મહિના પછી એક રૂપિયો મળ્યો હતો તેમાંથી અઢી આના દેવાનું તરત જ મેં ચૂકવી લીધા અઢિયાના ચૂકવી દેવાનું મને મહત્વ નથી પણ જે સ્થિતિમાં શ્રી ભગવાન દાસે મને અઢિયાને આપ્યા એટલે કે જે ઉપલવાના જે પૂર્વના વ્યક્તિ જે અઢિયાને આપ્યા હતા એ વ્યક્તિઓને વધારે મહત્વ હતું એટલે ભગવાન દાસે મને અઢિયાને આપ્યા હતા એનું મહત્વ મારે વધારે છે આવા પ્રસંગો જીવનભર વિસરાવા જોઈએ નહીં તો અવી રીતે લેખક આપણે સમજાવે છે કે ભાઈ આપણે જો ભણવું હોય આપણે જો મહેનત કરવી હોય તો ગમે એ વિકટ પરિસ્થિતિમાં પણ આપણે ત્યાં જઈ અને સારી રીતે ભણવાના પ્રયત્ન કરવા જોઈએ જો આપણે એવા પ્રયત્ન ન કરીએ તો આપણે ક્યારેય પણ ભણી શકતા નથી